सर्वे विद्यार्थी मित्रों ने जय स्वामीनारायण। धोरण 7 इंग्लिश मीडियम विषय गुजराती। मित्रों आज अपने पुनरावर्तन जो कसोटी छे अपने एक एनी आज अपने चर्चा करवानी छे। तो मित्रों अपने एक थी चार पाठ पछी जे अपनी पुनरावर्तन आवे छे के एक थी चार पाठ माथी अपने केटला जे प्रश्नों आवे ए प्रश्नोनी आपणे चर्चा करिए अने आ पुनरावर्तनने आपणे बोर्ड पर आपणे एना उत्तरो में लखेला ज छे तो आपणे समजीने आपणे आ लखीशुं। तो सौथी पहेला प्रश्न नंबर 1 छे, नीचेना प्रश्नना उत्तर एक एक वाक्यमां आपणे लखवाना होय छे। तो पुनरावर्तनथी मित्रों आपणे रिविजन थई जाय कि आपणे આગળના આપણે જે પાઠ ભણ્યા એમાં શું અભ્યાસક્રમ આપણે કર્યો, કયા શું પ્રશ્નો આવે છે એ આપણને ખ્યાલ પુનરાવર્તન દ્વારા આપણને આવે છે। તો પુનરાવર્તન 1માં પ્રશ્ન પહેલો છે, ઈશ્વર ક્યાં રમી રહ્યો છે? તો આપણે એનો જવાબ છે, ઈશ્વર મેઘધનુષ્યના રંગોમાં રમી રહ્યો છે। પ્રશ્ન નંબર 2 છે, ઈશ્વર કયા સ્વરૂપે સ્વગાદ આપે છે? સ્વગાદ એટલે મિત્રો ભેટ। તો ઈશ્વર ફૂલોના રંગ અને સુગંધ રૂપે સ્વગાદ આપે છે। સ્વગાદ એટલે ભેટ। મોચી ભગત સ્વભાવે કેવા હતા? તો મોચી ભગત સ્વભાવે સાચુકલા, પ્રામાણિક અને સંતોષી હતા। પ્રશ્ન 4 છે, મોચી ભગત નવા ઓજારો ક્યારે વસાવી શક્યા? ઉત્તર છે, મોચી ભગતે 12 મહિના એટલે કે 1 વર્ષ મજૂરી કરી ત્યારે તે નવા ઓજારો વસાવી શક્યા। પ્રશ્ન નંબર 5 ઉપર, ધરતી પર શું શું સુંદર દેખાય છે? તો અહીંયા ઉત્તર છે, ધરતી પર સરિતા, સરોવર, સવાર અને રાત્રિ, વન અને ઉપવન અને ગિરિવર, માછલી, પંખી, સમીર એટલે પવન, તેમજ માનવ હૈયું સુંદર દેખાય છે। હવે મિત્રો આપણે એક વાક્યના જે પ્રશ્નો હતી એની આપણે વાત પૂરી કરી। દરેક વિદ્યાર્થીઓને આ પ્રશ્નોના ઉત્તર જરૂર આવડતા હશે। હવે આપણે પ્રશ્ન નંબર જે 2 છે એમાં આપણે ચર્ચા કરીશું કે નીચેના વાક્યોમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ હોય એની સામે આપણે ખરાની નિશાની કરવાની છે આ પ્રકારે। તો મિત્રો આવી રીતે આપણે પરીક્ષાની અંદર પણ આપણે એવું વાક્ય આવી શકે તો આપણે કેવી રીતે એને આપણે જો પાઠની અંદર આપણે જો સારી રીતે આપણે સમજ્યા હોઈએ જો તો આપણે એને આપણે લખી શકીએ છીએ। તો મિત્રો અહીંયા આપણે વાત સમજીએ કે જુઓ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ, સોગાદ કે સોગાધ? તો મિત્રો આપણે સાચો શબ્દ છે સોગાધ છે, સોગાદ નહીં પણ સોગાધ। અહીંયા કદાચ આપણે સોગાધ કર્યો તો આપણે ભૂલ હશે નથી, ચલો સોગાધ કરી દીધેલો છે। તો આપણે સોગાધ શબ્દ તો આપણે અહીંયા જોઈએ છીએ કે ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ કે સોગાધ, તો આપણે સાચો છે એની સામે આપણે આ રાઈટ નિશાની કરીશું, ખરો આ છે, અથવા તો આપણે નીચે અંડરલાઈન કરીએ કે આ સાચો છે। એવી જ રીતે આપણે બીજું વાક્ય છે, રાડ ત્રાડ ને લાડ ની સાથે મોર પીછનો સૂર, તો અહીંયા કયો આવશે, સૂર કયો આવે એનો સાચો જવાબ કયો આવશે? આ સૂર આવશે બીજા નંબરમાં। લાવને જરા ત્રીજા નંબરનો છે, લાવને જરા મોચીને ત્યાં આટો અથવા તો આટો કયો આવશે? તો આપણે કહીશું ઓટો મારી આવું, આટો નહીં, આટો એટલે લોટ થઈ ગયા। આપ ખરા સાગુ કે સાધુ? આપ ખરા સાગુ, અહીંયા ઘરનો ઘર છે આ,
પણ આપણા સાચો શબ્દ છે સાધુ, આપ ખરા સાધુ. કવિતા સુંદર જીવન સુંદર, કવિતા સુંદર જીવન સુંદર, તો આપણે આમાં સાચો શબ્દ કયો છે? આજીવન આવશે, આજીવન સાચો છે. તો મિત્રો, આ પ્રમાણે આપણે વાક્યોને સાચા વિકલ્પમાં સાચો ઉત્તર આપણે ટીક કરી દેવાનો, અને આ રીતે આપણે સાચો પડે અને આપણને માર્ક્સ પણ પ્રાપ્ત થાય. હવે શબ્દ રમત છે. આ શબ્દ રમતની અંદર આપણે લીમડો, ડોલ, લખોટી, એટલે કે અહીંયા છેલ્લો શબ્દ જે આવે એ છેલ્લા શબ્દ ઉપરથી આપણે અહીંયા શબ્દ બનાવવો છે. દાખલા તરીકે લીમડો લખેલો છે, છેલ્લો શબ્દ કયો આવ્યો? ડ આવ્યો, તો ડોલ, તો અહીંયા ડોલ કર્યું, તો અહીંયા છેલ્લો શબ્દ લ આવ્યો, તો લ ઉપર આપણે બનાવો. હવે લખોટી, લખોટી શબ્દ છે, તો હવે આપણે ટ ઉપર કયો શબ્દ બનાવીશું? તો આપણે તરત લખ્યું ટીકા. ટીકા, આપણે કોઈની નિંદા કરીએ ટીકા કહેવાય. હવે આપણે કા ઉપર શબ્દ બનાવવાનો, જુઓ આપણે છેલ્લા શબ્દ ઉપર ધ્યાન આપવાનું, તો અહીંયા કા ઉપર શબ્દ બનાવીશું આપણે કાતર, કાતર. હવે છેલ્લો શબ્દ આમાં કયો આવ્યો છે? ર, તો આપણે ર ઉપર બનાવીશું રકાબી. તો આપણે આમ નિશાની મારીએ રકાબી, જો રકાબી આવ્યો. હવે આપણે નિશાની મારીએ છીએ કે હવે છેલ્લો અક્ષર બી છે, તો આપણે બી ઉપર શબ્દ બનાવીશું, તો બી ક, બી ક. હવે જે શબ્દ આવશે ક ઉપર આવશે, ક ઉપર આપણે શબ્દ બનાવવાનો છે. આપણે આમ ચાલતા આમથી આમ છે આપણે સર્ક્યુલર, તો આપણે ક ઉપર આવશે કરસમ, કોઈ નામ છે. હવે સીધા આપણે નીચે આવીશું, છેલ્લો અક્ષર કયો આવ્યો? ન, તો આપણે ન ઉપરનો શબ્દ પણ બનાવવો પડશે, તો નમ્રતા, નમ્રતા. બીજો શબ્દ છે તા આવ્યો, તો તા ઉપરથી આપણે અહીંયા લખીશું તારા. જો તા છેલ્લો શબ્દ આપણે તારા. હવે આપણે બનાવવાનો છે રા ઉપર. આપણે એરા હું લગાવું છું આમથી આમ, આપણે એરો જાય છે આ બાજુ જઈશું આપણે, તો તારા, તો રા ઉપર આપણે શબ્દ બનાવવાનો છે રાત, રા તો. હવે છેલ્લો શબ્દ ત છે, તો ત ઉપરથી આપણે બનાવી શકીશું ત ઉપરથી ત રસ, બરાબર આ રીતે. તો મિત્રો, આપણે તમે જુઓ કે લીમડો, તો અહીંયા આપણે સીધા આ રીતે ચાલ્યા છીએ, આ ત્રણ શબ્દો આ રીતે આપણે ચાલ્યો એરા પ્રમાણે. જો અહીંયા ડ આવ્યો, તો ડો લ, લનો લખોટી, ટીનો ટીકા, કા તો કાતર, ર છેલ્લો રકાબી, બીનો બીક આવ્યો, ક પછી કરસન આવ્યો, નાનો છેલ્લો નમ્રતા, તાનો તારા, રાનો રાત, તનો તરસ. તો મિત્રો, આ રીતે આપણે આજના એકમ નંબર એકની અંદર આપણે પ્રશ્નો પહેલો અને પ્રશ્ન બે અને પ્રશ્ન ત્રણ એની આપણે ચર્ચા કરી. હવે આપણે એકમ નંબર બેની અંદર જે આગળના જે પ્રશ્નો છે એ એકમ નંબર બેમાં આ પુનરાવર્તન એકની આપણે ચર્ચા કરીશું. તો દરેક મિત્રો, આ જે આપણે બોર્ડ ઉપર જે પુનરાવર્તન લખાવેલું છે એ દરેક મિત્રો ખૂબ સરસ રીતે લખી દે અને સમજી લે, જેથી કરીને તમને સરળતા પડે. તો સર્વે મિત્રોને જય સ્વામિનારાયણ.